આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌ વિચાર ક્રાંતિ અભિયાનના સભ્યોનું સ્વાગત છે આજની વાર્તા જિંદગીમાં જો ખારાશ વધી જાય તો તેમાં મીઠાશ ભેળવતા રહો બહુ સાદી વાત છે જિંદગીમાં જો ખારાશ વધે તેમાં મીઠાશ ભેળવો તો જ આગળ વધી શકે આ વાતને સમજવા માટે મારે એક યુવાન વિષયની વાર્તા કેવી છે ખાસ કરીને આ વાર્તા છે યુવા પેઢી અત્યારે જે એને કેટલાક પ્રશ્નો બને છે ઉદ્યોગપતિઓ કે જેને કેટલાક પ્રશ્નો ભરે છે ત્યારે એ હિંમત હારી જાય છે એકદમ જેને કહી શકાય કે નિરાશાના વાતાવરણમાં ઘૂસી જાય છે અને ત્યાર પછી નિરાશામાંથી બહાર નીકળતા નથી એને ધ્યાનમાં રાખીને અમારે વાર્તા કેવી છે કોઈ એક યુવાન પોતાના ઘરની અંદર માતા પિતા સાથે કુટુંબમાં ખૂબ જ સારી રીતે રહેતો હતો ભણવામાં પણ તેજસ્વી બધી જ રીતે જેને આપણે એમ કહી શકાય કે હોશિયાર જેને આપણે એમ કહી શકાય કે એની બુદ્ધિનું માપ પણ બહુ ઊંચું અને એ પોતાના અભ્યાસને આગળ લઈ જવા માટે એ શહેરની અંદર એ અભ્યાસ કરવા જાય છે કક્ષાના અભ્યાસ માટે બહુ તેજસ્વી છોકરો હતો પણ એકાદ વર્ષના ગાળા પછી એના કોલેજના સમય દરમિયાન એને એક યુવતી સાથે થોડો લગાવ ઉત્પન્ન થયો એ લગાવ આગળ વધતો ગયો અને એના ઉપર હું વધારે વાત નથી કરવા માગતો પણ એ યુવતીએ આખરે થોડા વખત પછી એને છોડી દીધો એ છોડી દીધો એટલે પેલો યુવાન છે યુવાન ચિંતામાં પડી ગયો નિરાશા ઉત્પન્ન થઈ કે મારી જિંદગી જેના ઉપર મેં નક્કી કરી છે કે બહુ સારી રીતે હું જીવી શકીશ એ વ્યક્તિએ મને છોડી દીધો અને કોઈ પણ કારણ વગર ત્યારે એ એકદમ મૂંઝાઈ ગયો ભણવામાં પણ ધ્યાન ન રાખે પીરિયડ ભરવા પણ જાય નહીં એકદમ જેને કહી શકાય કે જીવનમાંથી એનો રસ ઉડી ગયો અને કદાચ આ જો લાંબા સમય સુધી આમને ચાલ્યું હોત તો કદાચ એ વ્યક્તિ આપઘાત પણ કરશ પણ એના એક અધ્યાપક છે ને ખબર પડી કે આ છોકરો ખરેખર નિરાશ થઈ ગયો છે જિંદગીમાંથી કંઈક એને તકલીફ પડી છે અને એને કારણે એને ભણવામાંથી રસ ઉડી ગયો છે અને ખરેખર તો એ બહુ હોશિયાર હતો આખી કોલેજના બધા જ એને બહુ સારું કહેતા હતા કે બહુ હોશિયાર છે ઘરમાં પણ ખૂબ સારું કહેતા હતા અને ખરેખર અત્યારે સાવ સામાન્ય થઈ ગયો છું એક વખત પ્રાધ્યાપકે એમને કીધું કે દોસ્ત કેમ હિંમત આવી ગયો છે ત્યારે એ કંઈ વાત તો ન કરી શકો ત્યારે એ અધ્યાપક એને એમ કહે છે તું આજે રાત્રે મારે ઘરે આવજે આપણે થોડી વાતો કરીએ પેલો યુવાન કે કંઈ વાંધો નહીં કારણ કે પ્રાધ્યાપક હતા એ યુવાનોને ખૂબ માર્ગદર્શન આપતા અને સાચા રસ્તા ઉપર લઈ જતા એટલે એ યુવાન તે દિવસે સાંજે એ અધ્યાપકને ઘરે જાય છે અધ્યાપક એને સમજાવે છે કે જિંદગી આમ છે સૌથી અગત્યની વાત જીવનની અંદર જ્ઞાન મેળવવું ભણવું સારી ડિગ્રી પ્રાપ્ત કરવી અને સારી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી જીવનની અંદર બરાબર સ્થિર થવા માટે સારી જગ્યાએ આપણને અનુકૂળ થાય ત્યાં આપણે ગ્રંથિથી જોડાઈ જવું અને આ પ્રકારની વાતો એ કરતા હતા પણ કે વાત ચાલતી હતી પણ પેલો જે છોકરો હતો તો નિરાશાથી એમને બેઠો બેઠો વિચાર જ કરતો હતો એને પ્રોફેસર જે હતા પ્રાધ્યાપક એની એક પણ વાતમાં રસ નહોતો કારણ કે એના મનમાં તો માત્ર આ જ વસ્તુ હતી પ્રાધ્યાપકના મનમાં થયું કે આ યુવાન માત્ર વાત કરવાથી સમજી નહીં શકે એટલે તરત જ પ્રોફેસર એમ જાય છે કે હું તને હમણાં લીંબુનું શરબત કરીને આપણે બંને પી ઘરમાં તો કોઈ હતું નહીં એટલે એ કિચનમાં જાય છે અને બંનેના લીંબુ શરબત લઈ અને એ આવે છે પણ એણે ખાસ બરાબર વ્યવસ્થિત રીતે લીંબુ શરબત બનાવ્યું હતું પણ એણે એક વસ્તુ મૂકી હતી કે એમાં જે ખાંડ હતી એના કરતાં મીઠું વધારે નાખ્યું એટલે કે ખારું લાગે પોતાનામાં પણ એ રીતે કર્યું અને એ બે ગ્લાસ લઈને આવે છે અને એમ કહે છે કે તું આ શરબત પી લે પછી આપણે આગળ વાત કરીએ પહેલાં યુવાને એક ગુટો ભર્યો કે એને એમ છે કે આ તો કેમ આટલું બધું ખારું કાં એને બહાર થૂંકી નહીં કહું એણે પ્રાધ્યાપકને કીધું કે તમે આવું કાં કર્યું તો કે ના શું કર્યું છે કે તો કે આ તો ખારું ખારું શીખે તો કે મારાથી ભૂલથી કદાચ ખાંડને બદલે મીઠું નખાઈ ગયું હોય એવું શક્યતા ખરી તો હવે એમ કર તો મૂકી દે ત્યારે પહેલો યુવાન એમ કહે છે કે તમારી ભૂલ થઈ ગઈ છે તો હવે એનો બીજો એક રસ્તો મને સૂજે છે કે એમાં ખાંડ વધારે નાખી દઈએ આપણે એટલે જે ખારાશ છે ને એ થોડી ઓછી થઈ જાય અને મીઠાશમાં ફેરવાઈ જાય એટલે કે વાહ બહુ સારી વાત છે એ કે અને એ ખાંડ લાવે છે અને ખાંડ શરબતમાં નાખે છે અને ત્યાર પછી વધારે ખાંડ નાખે છે અને ત્યાર પછી એ ખારાશ વહી જાય અને એ મીઠાશવાળું મીઠું શરબત એ પી લે છે પ્રાધ્યાપક એમ કહે છે કે તને અંદર જે મીઠાની ખારાશ હતી એ ક્યાંય ન આવી તો કે નાના પણ ખાંડ નાખી હતી નહીં છે ખાંડ જાજી નાખી હતી એટલે મીઠાનો જે ભાગ હતો એ તો એની અંદર દટાઈ ગયો ત્યારે પ્રાધ્યાપક એમ કહે છે કે મારે પણ તને એ જ કહેવું છે જિંદગીની અંદર આપણી અંદર ખારાશ નાખવાવાળા અનેક માણસો છે તારા જીવનમાં આવતી છોકરીએ તને દીધો આ ખારાસ એમાંથી મીઠાશ નાખવાનો પ્રયત્ન કર એ ખારાસને સુકામ પી જવું જોઈએ એ ખારી વસ્તુ છે એને યાદ સુકામ કરવી જોઈએ તે એ પ્યાલો ભરીને રાખો અને આમાં ખારું છે ખારું છે ખારું છે એમ યાદ કરતો જ રહે તો એમાંથી ખારાસ જાત તારા મનમાંથી ન જાત પણ તેમ ખાંડ નાખી માટે એ ખારાસ ચાલી ગઈ મારે તમને એમ કહેવું છે કે તારા જીવનની અંદર એ છોકરી કાઢી નાખ આ દુનિયામાં અનેક છોકરીઓ છે પણ આજે તારે ભણવામાં જ માત્ર કામ કરવાનું છે તે જે રસ્તો લીધો હતો એ પણ રસ્તો ખોટો છે આ વાર્તા બહુ નાની છે પણ તેમ છતાં પણ એનો બોધ બહુ મોટો છે આ વાત માત્ર વિદ્યાર્થીને આ પ્રકારનું બન્યું એ એક જ વાત પૂરતી નથી કોલેજમાં ભણતા અનેક વિદ્યાર્થીઓ માત્ર આ રીતે હેરાન થાય છે અને એકબીજા એની ઉંમરના પ્રમાણમાં જેને આપણે એમ કહી શકાય કે એકબીજા વધારે નજીક આવે છે માનસિક રીતે અને પોતાનું ખરેખર જે અભ્યાસ છે એ અભ્યાસને ખતમ કરી નાખે છે માતા પિતાને ખબર હોતી નથી માતા પિતા જાણતા નથી અને ક્યારેક ક્યારેક આવા છોકરાઓ આપઘાત કરતા હોય છે પણ એનું સાચું કારણ આપણને ખબર પડતી નથી ક્યારેક કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મને ભણવું અઘરું લાગે છે ક્યારેક એમ કહે છે કે ખરેખર પરીક્ષાની મેં તૈયારી કરી નથી પણ હકીકતમાં વધારે જો ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રકારે માનસિક રીતે આઘાત જેને થયો છે એવી વ્યક્તિઓ જ ખરેખર આપઘાત કરે છે દરેક શાળાની અંદર આ પ્રકારે કાઉન્સેલિંગ કરવું જરૂરી છે આ વાત ઉદ્યોગપતિ માટે પણ છે ઘણી વખત એવું બને છે કે બે કે ત્રણ ભાગીદાર ભેગા થઈ ઉદ્યોગ શરૂ કરે અને એમાં એકાદ ભાગીદાર ખરાબ હોય અને એ ભાગીદાર આખે આખી પરિસ્થિતિને ઊંધી વાળી નાખે નફો થતો તો ખોટમાં લઈ જાય અને બીજા ભાગીદારને પણ હેરાન કરે ત્યારે તમારા જીવનમાં ખારાશ આવી અને એ ખારાશને તમારે જો કાઢવી હોય તો તમારે મીઠાશ ઉમેરવી પડે ખાંડ ઉમેરવી પડે તમે એ ભાગીદારથી જેમ બને એમ જલ્દી છૂટા થઈ જાઓ એવી વ્યક્તિની સાથે સંબંધ પણ ન રાખો એવી વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારની ભૂમિકા ઉપર વાતચીત પણ ન કરો અને માત્ર ને માત્ર મીઠાશ ભેળવો એટલે ફરી એકવાર તમે મોટો ઉદ્યોગ કરી શકશો તમામે તમામ ક્ષેત્રમાં સ્પોર્ટ્સમાં પણ આવું થાય છે આપણને ખબર છે કે સ્પોર્ટ્સ સારામાં સારું રમતા એકદમ કદાચ કલ્પના પણ ન કરીને કોઈને કોઈ કારણસર કોઈ એવું એને સંસર્ગ થયો અને એવી છોકરી કે છોકરા સાથે એનો સંસર્ગ થાય અને પછી એને પોતાનો સ્પોર્ટ્સ ખતમ થઈ જાય કલાકાર પોતાના જીવનના ખલાસ કરી નાખે છે જીવનના ક્ષેત્રમાં હર કોઈ વ્યક્તિ આનાથી જાગૃતિ આપવી જોઈ અને ખરેખર આ સ્થિતિમાં ન પહોંચે એને માટે માતા પિતા શાળાના શિક્ષકો એ યુવા પેઢી છે એના સગા સંબંધીઓ એના સારા મિત્રો એને યાદ રાખવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ આવા લોપમાં પડી તો જતું નથી ને ફરી એકવાર કહું છું ખારાશ તો દુનિયામાં આવવાની જ પણ એમાં મીઠાશ ભેળવતા શીખો અને જો જાજુ ખાંડ નાખી દેશો તો જિંદગીમાં ખારાશ ચાલી જશે સૌને ધન્યવાદ